આ સાથે જ ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે ને આ મુદ્દો છે જગતના તાપનો ધરતી પુત્રનો કારણ કે હવે પરિસ્થિતિ એ છે કે ધરતી પુત્ર આપઘાત કરવા લાગ્યા છે જે ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર જે અતિવૃષ્ટિ થઈ તેમાં રાજકોટના એક જે ખેડૂત છે તેમણે હવે પોતાનું જીવ આપી દીધો છે આ પાક બરબાદ થઈ જતા રાજકોટ ભાવનગર હાઈવે પર આવેલ સરદાર ગામની ઘટના છે જ્યાં આ ખેડૂત જયસિંહભાઈ મકવાણા કે જેમણે 2 એકર જમીનમાં વાવેલ તેમનો પાક નિષ્ફળ ગયો પહેલા તેમણે ધાણા વાવ્યા હતા તે પણ નિષ્ફળ ગયા પછી મગફળી વાવી તે પણ નિષ્ફળ ગઈ તેમના 2 પુત્રો છે એક ધોરણ 12માં અભ્યાસ કરે છે એક ધોરણ 9માં અભ્યાસ કરે છે તેમની નજર સામે જ્યારે તેમનું મહામૂલું પાક નિષ્ફળ ગયું તેમને ખબર પડી કે આમાં હવે હું કેવી રીતે ઉગ્રીશ કેવી રીતે મારા પરિવારનું ગુજરાન ચલાવીશ તે મનોમંથનમાં તેમણે આ અંતિમ પગલું ભરી લીધું છે પરંતુ સવાલ એ છે કે આપણે કેમ ખેડૂતોને આ સ્થિતિમાં લાવી દીધા છે કેમ આપણે ખેડૂતોને તેમાંથી ઉગારી ન શક્યા એ સૌ કોઈ વિચારવા જેવું છે વિકાસ જ્યારે મારી ટીમ સાથે વાત થઈ તો એમણે કહ્યું કે આ આખા કિસ્સામાં પોલીસ હજુ પણ કારણોની તપાસ કરી રહી છે કે કારણ ખરેખર શું છે પાક નિષ્ફળ જવાનું છે કે કેમ જે પણ કારણ સામે આવે એક નાગરિકે આર્થિક સંકડામણમાં આવીને જીવ આપી દીધો તો એ પણ સંગીન મુદ્દો છે અને એક વ્યક્તિએ કોઈ સંકડામણમાં આવીને જીવ આપ્યો અને એ ખેડૂત છે અને એના પાકને નુકસાન થયું એ પણ સત્ય છે કેમ કે મેં ફોટોઝ જોયા છે એ વિડીયોઝ જોયા કે એનો જે આ જે મૃતક છે એનું જે ખેતર છે આખું પાણીથી ભરાયેલું છે અને એના ખેતરનો એક હિસ્સો છે એનું મોટા પાયે ધોવાણ થયું છે એટલે તપાસમાં જે પણ બહાર આવે પણ આ પ્રકારની પરિસ્થિતિ ઊભી થાય એમાં સૌથી પહેલી નિષ્ફળતા તો એક સમાજ તરીકે આપણા સૌની છે કેમ કે કોઈ વ્યક્તિ આવી રીતે આર્થિક સંકડામણમાં આવીને જીવ આપી દે પોતાના જે એમના પરિવારને આવી રીતે મૂકીને જતો રહે એને કયા સંજોગોમાં કઈ પરિસ્થિતિમાં કઈ પળમાં આવું પગલું ભર્યું હશે આવો નિર્ણય લીધો હશે એટલે અમારો હેતુ એ જ છે કે સૌ કોઈ આ દ્રશ્યો જોવે સરકાર પણ જોવે અધિકારી પણ જોવે સમાજના લોકો પણ જોવે કે આપણે આ દ્રશ્યો ફરી જોવાના નથી આવા આપણે લોકોને બચાવવાના છે ને એકબીજાની મદદ કરીને જ આપણે આગળ વધીશું ને જે આ સ્થિતિ સર્જાય છે તેમાં સરકારે વધારે સંવેદનશીલ થવાની જરૂરિયાત છે કારણ કે ઘણા બધા એવા વિસ્તાર છે જ્યાં હજુ સુધી તંત્રના અધિકારી પહોંચ્યા નથી જે વિપક્ષ મુદ્દો ઉઠાવે છે કે સર્વે બરાબર થતો નથી તે પણ વાસ્તવિકતા છે સર્વે જ્યાં થાય છે તેમાં પણ કેટલીક ક્ષતિ છે તેમાં સુધારો લાવવો જરૂરી છે.